જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ખાસ તમે ક્લિક કરી છે ને આ વિડીયો ઉપર, તો હવે હે ને 5 થી 10 મિનિટ આપો આ વિડીયો જેટલે ટાઈમ છે ને એટલો. પહેલી વાર હું તમને રિક્વેસ્ટ કરું કે આ વિડીયો ઠેઠ સુધી જોજો, કેમ કે એક થોડીક તમારી મદદની જરૂર છે. બહુ ઓછું હું આવું કહેતો હોય, પણ જ્યારે કહું ને ત્યારે તમે ખરેખર કરો છો સપોર્ટ. તો આજે ખાસ છે ને મારા થોડોક સપોર્ટની તમારે જરૂર છે. તો પ્લીઝ આ વિડીયોમાં ઠેઠ સુધી બિના રહેજો, એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતનું શું છે. તો હું છે ને અત્યારે એક અમારા બાજુનું ગામ છે ઝાંઝમેર, ત્યાં આવ્યો છું. અને આ ભાઈ છે અમારા સબસ્ક્રાઈબરે છે અને ફેને છે, અને હું એમનો ફેન છું, કેમ કે ભાઈ સરસ મજાના સ્કેચે બનાવે છે. પણ ભાઈ છે ને એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ખરાબ મતલબ આમ કાંઈ વાંધો નથી, પણ જે પ્લાસ્ટર ફ્રેક્ચર કેટલા છે તમારા શરીરમાં? 50 ફ્રેક્ચર છે ભાઈના શરીરમાં, તમે સમજી શકો. એટલે આ ખાટલો કેટલા ટાઈમથી ખાટલે છો? 8 મહિનાથી ભાઈ ખાટલે છે, ક્યાંય જવાનું નહીં, કાંઈ નહીં, બરાબર. 50 ફ્રેક્ચર થઈ ગયા. એનું શરીર એ રીતનું થઈ ગયું છે કે નીચે ઉતરે તો કાંઈ થાય એટલે ડાયરેક્ટ ફ્રેક્ચર થઈ ગયું, બરાબર ને? તો ભાઈને એ રીતનું છે. અને ભાઈ છે ને સરસ મજાના આર્ટિસ્ટ છે. હો પાછા જુઓ, આપણા ગુજુ લવગુરુ જે ફેમસ ક્રિએટર છે, તમે ઓળખતા રહીશો બધા. તો એમનો સ્કેચ બનાવેલો છે ભાઈ. પણ ખાસ હું દશરથભાઈને મળવા માટે એટલા માટે આવ્યો છું, કેમ કે મારા વિડીયો જોવે છે અને ભાઈના એમાં સરસ મજાનું ટેલેન્ટ છે. મારા એમ ભાઈનો ફોન આવ્યો કે તમે ખાલી આવો કૌશિકભાઈ, તમને મળવું છે. મેં કીધું વાંધો નહીં, હું આવી ટાઈમલી. તો આજે ટાઈમલીને આવ્યો છું ભાઈ માટે સ્પેશિયલ. અને ભાઈની એક ચેનલ ક્રિએટ કરી છે આજે અમે. ભરતભાઈ શૂટિંગ કરે છે વિલેજ રસોઈ, અત્યારે મારું શૂટિંગ એ જ કરે છે. અમે બે ભાઈથીને એક ચેનલ ક્રિએટ કરી છે. તો આમાં હે ને તમારી મદદની ખાસ જરૂર છે. અત્યારની આ ભાઈની જે ચેનલ બનાવી છે ને એ ટાઇટલની અંદર મેન્શન કરેલી છે મેં. તો એ ચેનલમાં તમારે જઈ અને વિડીયો મૂકેલો છે એ જોવાનો છે. અને ખાસ આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કેમ કે ભાઈ છે ને એકલા છે આમ કહો ને, તો એમના પપ્પા નથી, બરાબર. એમના માં છે, પણ બેનો કેટલી છે? 6 બેનો છે. તો આવી રીતની કન્ડિશન છે, એટલે ભાઈ ક્યાંય જઈએ કેમ નથી. પણ મેં કીધું હાલો પ્લેટફોર્મ છે, એક સોશિયલ મીડિયા છે, તો ભાઈ એમનું કરિયર આમાં બનાવીએ કે. તો હું સ્પેશિયલ આજે ભાઈને પ્રમોટ થોડોક કરવા આવ્યો છું આમ તો કહો તો. અને એટલા માટે તમારે ખાસ થોડીક મદદ કરવાની છે. ભાઈની ચેનલ છે, એમને વિઝિટ કરવાની છે. આમ તો તમે ઘણા બધા ઘણી વાર કહો કે ભાઈ, એક ભાઈ હમણાં થોડા દિવસ પહેલાં મને મળ્યા હતા કે ભાઈ આ બધા તીન પત્તીની એડ કરે અમે ડાઉનલોડ કરીએ. પણ અત્યારે તમારે ડાઉનલોડ નથી કરવાની આ એડ, આ ભાઈને સપોર્ટ કરવાનો છે. કેમ કે એ વસ્તુ તમે કરતા હોય તો એટલું તો કરી દે કે ભાઈને સપોર્ટ કરીએ કે મારા વતી. અત્યારે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ ભાઈની ચેનલ મેં ટાઇટલમાં મેન્શન કરી છે ને, એમને જરાક મારા વતી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે ભાઈને થોડીક જરૂર છે. અને બહુ હિંમતવાળો ભાઈ છે, પાછો ટેલેન્ટ સારું, ટેલેન્ટ ફૂલ છે. હું બીજું કાંઈ કેવું છે દશરથભાઈ તમારું? હું આ સોશિયલ મીડિયા છે એકથી એક સહારો છે, તો હું વિનંતી કરું છું કે મને સપોર્ટ કરો અને ખૂબ ખૂબ આગળ વધજે એવી પ્રાર્થના કરીશ. કૌશિકભાઈ મારી સાથે છે, દરેક રસોઈવાળા સાથે, ભરતભાઈ આપણી હારે છે. તો હવે તો કઈ મુજાવાનું થતું નહીં તમારે, બરાબર. ભાઈ મને કહે કે મારે ક્યાંય જવાનું મેળ હતું, અરે મેં કીધું કાંઈ મુજાવાનું નથી તમારે, બધું આવ્યા. ઇન્સ્ટાગ્રામ આઈડી આપણે ઉપડી જઈએ ને, હા, ઇન્સ્ટાગ્રામમાં 10,000 થવાય આપ તો થઈ ગયા છે. આ વ્લોગ આવશે તા કદાચ થઈ જાય, તો બહુ મોટું નામ બનાવવાનું છે દશરથભાઈનું, મિલિયન ફોલોઅર કરવાના છે અમારે, રેડી ને? ખુશ કે? તો ખાસ ભાઈ દશરથભાઈ હતા તો એક ગિફ્ટ લાવ્યો છું હું એમના માટે, નવો પંખો લેવા કૌશિકભાઈ, નવો કૌશિક સબસ્ક્રાઈબર છે ભાઈ, વિડીયો જોવે છે, તો કંઈક ગિફ્ટ લાવવી પણ જરૂરી છે. તો ભાઈ ખાટલે રહી છે હમણાં તો, હવે જો કે ધીરે ધીરે ચોમાસું સલું થઈ જાય, પણ ગરમીનું વાતાવરણ જોઈ અને એક પંખો લાવ્યો છું ભાઈને, મજા આવે એમ બનાવ્યા કરે સ્કેચ મસ્ત મસ્ત, બરાબર. તો ભાઈ માટે સ્પેશિયલ પંખો ભરતભાઈ તમને દેખાડી દીધો છે, તો એ સ્પેશિયલ પંખો લઈને આવ્યો છું. તો બસ બીજું તો કાંઈ જાજુ નથી કેવું, પણ ભાઈને ખાસ સપોર્ટ કરજો. બહુ ભાઈ હિંમત વાળા છે, એમ ઢીલા નથી, દે એમ પાછા જેવા તેવા નથી, આવડે ટેલેન્ટ બહુ છે, આવડે બહુ. હા, હું કહેતા નહીં ભગવાને કંઈક કામ આપ્યું તેને આમ બીજું આપ્યું હોય, એ વાત 100% જેટલી ખામી છે એના કરતાં પણ બેસ્ટ વસ્તુ હોય જ તે, આપણે કહેવાય ને કે સિક્કો છે. ખાલી આ બે હાથ ચાલે પણ બુદ્ધિ બહુ છે. જો આ તમે શરીરમાં જો આ ફ્રેક્ચરને કારણે છે, જો આ બધું પગ પાટા પગે આ છે, એ તો નોકો જ છે આખો, તો વાહ જવા દે.
કામ લોકો પડી જલે છે. હા જો ભાઈ, પણ એમનો સ્કેચ જો તો તમને લાગશે નહીં કે ભાઈ આ રીતનો. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જેમ બને એમ જલ્દી આપણે દશરથ ભાઈને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. કેમ લાગે દશરથ ભાઈ, કરી નાખવાનું? અરે આ જ વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં, તમે 2 દિવસમાં 10000 ફોલોવર કરી નાખ્યા. બહુ માણસોનો સપોર્ટ મળ્યો દશરથ ભાઈને. એવો સપોર્ટ યુટ્યુબમાં બતાવજો બધે, કેમ લાગે? બતાવી દો ભાઈ આપણા ફેન ફોલોઈંગ કેટલું છે. એક જ વિડીયોની અંદર, આ જ વિડીયોની અંદર ભાઈને 1000 સબસ્ક્રાઈબર ચડાવી દો કરી બધા. બને એટલે બધે શેર કરજો, વિડીયોને લાઈક કરજો. અને કૌશિકભાઈને અમે બે તો હારે જ થઈ, ગમે ત્યારે એની ટાઈમ દશરથભાઈ ફોન કરીએ કે આમ તમે કોઈને ફોન મોટા ભાગના ઉપાડતા નથી, પણ દશરથભાઈને એમ પહેલી પ્રાયોરિટી આપશું કે જેમ બને એમ દશરથભાઈ આગળ વધે અને વધારે વધારે સારા સારા સ્કેચ બનાવે. યુટ્યુબમાં કોશિશ કરશો કે વીકલી અઠવાડિયે એક વિડીયો બનાવીશું, ધીરે ધીરે સ્કેચ બનાવે ને એવું બધું. કેમ લાગે? હા, અને દશરથભાઈની બેનું પણ બહુ વિસ્તાર છે, બધા મદદ કરશે, સપોર્ટ કરશે. એટલે અમે દશરથભાઈની ચેનલને 1 વર્ષમાં 1 લાખ સબસ્ક્રાઈબર કરી નાખ. કેમ લાગે? પાક્કો ભરતભાઈ તો આજે અહીંના છે, એની ટાઈમ કઈ જરૂર હોય ત્યારે ભરતભાઈ ને કેજો આવી જાય. બાકી બને ત્યાં સુધી મને કેજો, હું ત્યાં આવી જાય. અને બધા આપડે ફેમિલી તો આપડે હારે જ છે, બરાબર. ઘણા બધા લોકોના ભાઈ સ્કેચ બનાવેલા. ભરતભાઈ છે આ વિલેજ રસોઈ વાળા, આ આપણા મિસ્ટર ધમ્મુ 09. ઘણા બધા સ્કેચ છે ત્યાર પછી પણ આવી રીતનું કંઈક ભાઈનું આર્ટવર્ક છે. ધીરે ધીરે મહેનત કરે છે, પહેલાં આ રીતના બનાવતા, હવે ધીરે ધીરે અપડેટ કરીને આ રીતનું થયું. ત્યાર પછી એક બીજું પણ ટેલેન્ટ છે, આ તમને એમ લાગતું છે કે આ વેચાતું લાવ્યા છે ભાઈ પર્સ, પણ શેનું બનાવ્યું છે સરસભાઈ? જર્સીનું. જર્સીનું ભાઈએ બનાવેલું છે, જો મસ્ત મજાનું. કેટલું ટેલેન્ટ છે જો ખરેખર જો ને તો તમને એમ લાગે વેચાતું છે, પણ આપણે જે આ ઠંડીનો કોટ આવે ને એનાથી આ ભાઈએ મસ્ત મજાનું બનાવ્યું છે. આ છે સેતુડા, આ છે દ્રાક્ષ, ગાંધમેની દ્રાક્ષ, બીબડા હોય દ્રાક્ષ પછી કા અભી. આમાં જો બીબડા આવે તમારે ખાવી તો યોજો જાજમેર. રાજમેર, સાચી વાત છે. આમાં છે ને બીબડા આવે ભાઈ, આ દ્રાક્ષ મેં ખાધી તો બી હતા એની અંદર. એવું છે તો ભાઈ, દશરથ ભાઈ ત્યાં 2-3 વાર તો શાક બનાવ્યું હતું, બહુ એટલે બહુ ખેંચમાંથી એમ. પણ હવે મારા ઘરે ક્યારે આવશો દાળ ખાવા? અડદની આવશો હવે ટાઈમ લઈને અડદની દાળ ખાવા આવશો? વાહ પાકું. જો એકવાર દશરથભાઈને આપણે લાવીશું ઘરે, અડદની દાળ બનાવીને ખવડાવીશું મસ્ત મજા. જો જેવી રીતે પર્સ બનાવ્યું ને એવી જ રીતે નોટબુક પણ ભાઈએ બનાવેલી છે, મસ્ત મજાની છે ને. જો જેકેટની વેસ્ટમાંથી બેસ્ટ કામ કરે છે દશરથભાઈ. હવે તો ખાસ હવે જઈએ દશરથભાઈ, રજા લઈ આવે બરાબર. આવજો ખાસ. પાકું પાકું, જરૂર હવે તમે આવજો ક્યારેક બરાબર. અને જો ભાઈ દશરથભાઈની ચેનલ બનાવી નાખી છે અને વિડીયો પણ અપલોડ કરી નાખ્યો છે, મારી ફર્સ્ટ વ્લોગ. તો બસ બધા તમે જાશો અને સપોર્ટ કરશો એવી આશા. અને એમના મમ્મી પણ અહીંયા બેઠા છે, તો કાંઈ પણ જરૂર હોય તો કહેજો ગમે ત્યારે બરાબર. હા, ના ના હવે જમીન નહીં, આવી ગયું બધું આવી ગયું. ના 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 ભાઈ, બહુ ઘણો બધો હાંસવા મને ભાઈ. આ લોકોએ કેટલી 3 વાર ચા પીધી, સોડા પીધી, પછી દ્રાક્ષ ખાધી, પછી શું કહેવાય પેલું, શું હતું દશરથભાઈ, સેતુડા ખાધા. તો કેટલી બધી વાર બેઠો છું, 2 કલાક જેવું થઈ ગયું છે. તો ચેનલ બેલન કેમ કે ક્રિએટ ચેનલ કરવાની હતી અને અપલોડિંગ એવું બધું હતું, તો બધું પતી ગયું છે કામકાજ. અને હવે હું જવા દઉં ઘરે, અને કાંઈ પણ જરૂર હોય ત્યારે ગમે ત્યારે એની ટાઈમ ફોન કરી દેજો બરાબર. અને વિડીયો ખાસ નાખજો પાછા હવે ચેનલ. હા તો ભાઈ વિડીયો આવી જાય હવે ટાઈમ ટુ ટાઈમ ભાઈના. તો હાલો જવા દઉં.